સમાધિ છૂટી ગઈ. કોલાહલ અવાજ આવ્યો, ધ્યાન લગાવ્યું તો ખબર પડી કે મથુરાની જેલમાં કોઈ પ્રેમ તત્વનું પ્રાગટ્ય થયું છે. વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકી યમુના પાર કરી ગોકુળની વ્રજ ભૂમિ પધરી આવ્યા. તે દરમિયાન આખા ગોકુળમાં, આખા વૃંદાવનમાં એક જ અવાજ, એક જ કોલાહલ કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. ભગવાન શિવને પણ ઈચ્છા થઈ કે પ્રેમ તત્વના પ્રાગટ્યના દર્શન કરવા હું પણ જાઉં. પણ જો શિવ રહીને જાય છે તો દુનિયાને ખબર પડી જશે, ગોકુળવાસીઓને ખબર પડી જશે. ક્યાં તો મારા લાલના દર્શન કરવા માટે કૈલાસ પરથી ભોળો નાથ આવ્યા છે માટે રૂબરૂ જોજો.
ભગવાન શ્રી કૃષ્ણનું અલૌકિક સ્વાગત છે. દરેક માતા પિતાને પોતાના છોકરાને જેમ જેમ મોટું થતું હોય તેમ તેમ દિવસે દિવસે તેના સંતાનની ચિંતા વધતી જાય. સાત વર્ષનો થાય સ્કૂલે મૂકવાની ચિંતા હોય, પણ જયારે 18 વર્ષનું હોય તો થાય એ સંતાન, ત્યારે માતા પિતાને એના સંપૂર્ણની ચિંતા હોય. એવી જ રીતે ચિંતા નંદ બાબા મૈયા યશોદાને સતાવી રહી છે. યશોદા માં ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો આપે છે. અરે જા જા રે ગાયો રૈયા જા 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 રૈયા જા જા જા
I'm gonna make it.